નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવ્યો છું આજના વિષયના અંદર એક તમને અદ્ભુત માહિતી આપવાનો છું વિજ્ઞાનિકો દ્વારા રિસર્ચ કરવામાં આવી છે એટલે કે અભ્યાસ કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે તમે જે મારા વિડીયો સમક્ષ જે વનસ્પતિ જોઈ રહ્યા છો જે નજારો જોઈ રહ્યા છો આ વનસ્પતિનું જે ફળ આવે છે આ જોઈ શકો છો એનું આ ફળ છે કાલિંગડા ટાઈપનું આ જોઈ શકો છો નજારો મારા વિડીયો સમક્ષ આ રીતે વેલા ટાઈપની આ વનસ્પતિ હોય છે આ વનસ્પતિ છે ને એક મહિનાની અંદર એટલે કહેવાનો મતલબ કે આ આ વનસ્પતિનું જે ફળ આવે છે એ ફળનું એક મહિના શાક બનાવીને ખાશો સેવન કરશો તો એક મહિનાની અંદર ડાયાબિટીસ સુમંતર થઈ જશે પ્લસ વજન પણ ઉતરી જશે અને પેટની ચરબી પણ કળી જશે અને શરીરની બીજી પણ અસંખ્ય બીમારી શું મંતર થશે ખાસ કરીને આ વનસ્પતિ છે ને કાલેંગડા ટાઈપની છે જોઈ શકો તે મારા વિડીયો સમક્ષ આ રીતે વેલા ટાઈપની હોય છે તે મારા વિડીયો સમક્ષ નજારો જોઈ શકો છો આ વનસ્પતિનું હરેક અંગ છે ને દવા છે એનું ફળ એના પત્તા તમે મારા વિડીયો નજારો જોઈ શકો છો પ્લસ એનું આ મૂળ તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો ખાસ કરીને આયુર્વેદ દ્રષ્ટિ આ વનસ્પતિનું નામ છે તું વનસ્પતિ હા તમે તમારા એરિયાની અંદર આ વનસ્પતિને કયા નામથી ઓળખો છો એ પણ મને જરૂર કોમેન્ટમાં કહેજો કારણ કે હું તમને જે માહિતી આપું છું ને દિલથી અને પ્રેમથી અધૂરી પણ હોઈ શકે છે કારણ કે તમે વધારે પડતું જાણતા હો કારણ કે તમે મારાથી મોટા હોય જ્ઞાની હોય હું પણ બીજાની સલાહ લઈને આ વિડીયો બનાવતો હોઉં છું એટલે તમને પરફેક્ટ હું માહિતી આપું છું કે આ તુહડું વનસ્પતિ છે અને આ તુહડું વનસ્પતિ એક મહિનાની અંદર ડાયાબિટીસને મટાણે છે જો તમે આ ફળનું શાક બનાવીને ખાશો તો તમને સ્વાદે કડવું લાગશે અને દુનિયાનું નંબર વન આ કડવાશવાળું આ ફળ છે એટલું યાદ રાખજો તમે ફક્ત એક મહિનો સુધી જીના અંદર તળીને ઓનું શાક બનાવીને ખાશો તમને કડવું લાગશે તમારા શરીરના અંદર જશે ને તો તમારા શરીરના રોગ પ્રતિકારક શક્તિ વધશે જે ઉર્જા અને સ્ફૂર્તિ જે ગાયબ થઈ જઈને પાસી આવશે જે વિટામિનોને કમી તમારા શરીરના અંદર જોતી હોય એ કમી મળી આવશે એટલે કે વિટામિનોનો વિકાસ થશે પ્લસ કેલ્શિયમથી ભરપૂર છે એટલું યાદ રાખજો અને ઓના અંદર પ્રોટીન અને વિટામિન ડી વધારે હોવાથી શરીરને મજબૂત બનાવે છે પ્લસ શરીરના અંદર જે અસંખ્ય રોગો એન્ટર થતા એને પણ દૂર કરે છે અને વાયરલ બીમારીથી પણ બચાવે છે આ એક બીજી પણ વાત અગત્યની કરી લઉં કે આ ફળને તમે જો પગના અંદર મસળ છે એટલે કે દબાવશો તો એનો સ્વાદ છે અને જીભી અડે અને તમને જેવું લાગશે કે કડવું એકદમ કડવું જે લાગશે એટલું યાદ રાખજો કારણ કે તમે જેટલું કડવાશવાળું ખાશો ને એટલું તમારા શરીરના અંદર કોઈ પ્રકારના રોગો હશે ને દૂર થશે પ્લસ તમારા શરીરના અંદર જે કેન્સર કોષો છે એ કેન્સર કોષોને મારી નાખે છે આ ફળ એટલું યાદ રાખજો ઓમ તમને રૂ કાલેંગડા જેવું લાગે છે પણ આ તુહડું છે એટલું યાદ રાખજો અને કડવું આવે છે એકદમ અને ખાસ કરીને ઓળાની અંદર આ જોવા મળે છે ચોમાસાની અંદર અને ઉનાળાની અંદર એટલું યાદ રાખજો બીજી એક વાત કરેલું કે આ છે ને ઓની ખાસિયત તમને અગત્યની કહી દઉં છું ઓની કિંમત એવી છે ને હિરાક અને મોતી કરતાં વધારે છે એટલી યાદ કારણ કે ઘણા લોકો સિટીના અંદર ઓને ખોળતા હોય છે અને કોઈને મળતું નથી અને ઓની કિંમત પણ બહુ ઊંચી હોય છે એટલું યાદ રાખજો અને બજારમાં ખાસ કરીને આ તુહડું જોવા મળતું નથી કારણ કે કોઈ બી ગ્રાહક હોય લારીવાળો શાકભાજી એ પણ ખરીદી શકતો નથી ઓની કિંમત આપી શકતો નથી અને તમને વિના મૂલ્યે વગન ડીપીએ જીરો પૈસે તમને ઓળાની અંદર આ ફળ મળી આવે છે એટલું યાદ રાખજો અને આ ફળનું તમે એક મહિનો સુધી સેવન કરશો તો તમે મને યાદ કરશો કારણ કે વૈજ્ઞાનિકો રિસર્ચ કરીને છે કે આ તુવડું છે ને ડાયાબિટીસને મટાડે છે વજન ઉતારે છે અને પેટની ચરબી નકાળે છે હા એ ના કરી શકો ને ઓના અંદર આ પાછી જિલ્લાના અંદર એના બીજ હોય છે સફેદ કલરને તમે એ બીજનું તમે સેવન કરશો એટલે કે બીજ તમે ખાશો નિયમિત તો તમને જે સુગર લેવલનું પ્રમાણ વધ્યું છે ડાયાબિટીસ વન ટુની હોય ગમે હોય એ ટુ જેડ પકાની વારંવાર બહાર જવું બહાર જવા જવું પડતું હોય એ પણ નહીં જવું પડે કારણ કે સુગર લેવલનું પ્રમાણ ઓછું કરી નાખે છે પ્લસ તમે જે ખોડવાળું ખોશો ને એ દેખાતું નથી એટલું યાદ રાખજો કારણ કે આ તુકડું છે ને રામબાણ છે તમારા શરીર માટે આ મિત્રો દિલથી અને પ્રેમથી એક વાત કરવા માગું છું તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તે જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રી છે એને દબાવજો બે લાયકન પર ક્લિક કરજો લાઇકનો કોમેન્ટ કરજો હા મિત્રો આ વિડીયો છે બીજા મિત્રોને જરૂર શેર કરજો કારણ કે જાણકારી બહુ કિંમતી છે કારણ કે હાલ રિસર્ચ કરતાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે આ તુહડું છે ને ડાયાબિટીસ માટે રામ બાણશે હા મિત્રો જો તમારી હેલ્થની લગતી કોઈ બીમારીનો લગતો તો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટ કરો હું ન લગતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર હા તમારી કોઈ હેલ્થની લગતી બીમારી હોય એનો લગતો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટ કરજો હું લખતો જરૂર વિડીયો બનાવીશ અને આ જાણકારી છે બીજા મિત્રોને શેર કરજો અને તમે આ તુહડા વિશે વધારે પડતું જાણતા હોય તો મને કોમેન્ટમાં જરૂર કરજો કારણ કે હું તમને જે માહિતી આપું છું અધરી પણ હોઈ શકે